जय हिंद विद्यार्थी मित्रों, आपणे लास्ट चेप्टर ની અંદર છે ડિસ્કશન કર્યું કે કોષ અને કોષ વિભાજન છે એ કેવી રીતે થાય છે. તો હવે બધા વિદ્યાર્થી મિત્રોને છે ખ્યાલ આવી ગયો છે, એ ચેપ્ટર ની અંદર પુનરાવર્તન છે, એપ્લિકેશન ની અંદર થી કરી લેવાનું છે, એટલે કે એનિમેશન સાથે છે એ તમને એ વિડિયો છે જોવા મળશે. ત્યારબાદ છે આજે આપણે ભણવાનું છે નવા ચેપ્ટર ની એક શરૂઆત કરી આપણે, જે તમે ઓલરેડી એક વખત ભણી ગયા છો, સજીવ विश्व. કે સજીવ વિશ્વ જે છે એ કેટલી અદ્ભુત, કે આપણે બાયોલોજીની વાત કરીએ તો આખા વિશ્વની અંદર જે છે બાયોલોજી છે એટલું અદ્ભુત છે એ માનવામાં આવે છે. તો કે પૃથ્વી ઉપર જે છે એ સજીવ વિશ્વ છે એ કેવી રીતે પ્રસરાયેલું છે, શું એમનો ખોરાક છે, શું એમનું રહેઠાણ છે, શું એમની પ્રજનન પદ્ધતિઓ છે, એ બધાનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે એમના શરીરનો અને એમના ભૌગોલિક સ્થાનોનો છે એ જુદો જુદો અભ્યાસ કરવામાં આવે છે, જેનું આવરણ છે એ સજીવ વિશ્વની અંદર છે એ કરવા આવે છે. તો આપણે છે અહીંયા છે જુદા જુદા બધા નિવાસ સ્થાનો પર છે બાયોડાયવર્સિટી છે કેટલા પ્રમાણમાં ફેલાયેલી છે એના વિશે છે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ છે કે જાતિ કોને કહેવાય, પ્રજાતિ કોને કહેવાય, કુળ એનું ગોત્ર શું છે છે એવી રીતે છે એ ઓળખવામાં આવે છે. ત્યારબાદ એના અંદર છે કે પ્રયોગશાળાની અંદર કયા સાધનો સાચવવામાં આવે છે. ત્યારબાદ છે આપણે મ્યુઝિયમ વિશે અભ્યાસ કરવાનો છે અને ઓળખ ચાવી કેવી રીતે છે, કે નિવસન તંત્રની અંદર છે જો આપણે કોઈ સજીવને ઓળખવો હોય તો આપણે ઓળખ ચાવી સ્વરૂપે છે એ સજીવને છે એ ઓળખી શકીએ છીએ. તો આપણે આપણી શરૂઆત કરીએ નવા ચેપ્ટરની, એટલે કે આ ચેપ્ટરની આ જે પ્રથમ યુનિટ જે છે એની અંદર છે આપણે પહેલાં સજીવ વિશ્વને ભણવાનું છે, ત્યારબાદ છે વર્ગીકરણ કઈ રીતે થાય, પછી બીજું ચેપ્ટર આપણું એ છે કે વર્ગીકરણ કેવી રીતે છે એ ક્લાસિફિકેશન કેવી રીતે થાય છે, ક્લાસિફિકેશન એન્ડ નોમેલ કલ્ચર તરીકે એને ઓળખવામાં આવે છે. ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિ સૃષ્ટિ અને ચોથું ચેપ્ટર છે આપણું પ્રાણી સૃષ્ટિ. તો પહેલાં આપણે છે આ પહેલું ચેપ્ટર જે છે સજીવ વિશ્વ એના એટલે કે ધ લિવિંગ વર્લ્ડ, એટલે કે સજીવ વિશ્વની અંદર છે કયા કયા સજીવો જે છે એ જોવા મળે છે. તો પહેલાં જ આપણે એનું શું જોવું પડે, નિવાસ સ્થાન જોવું પડે કે સજીવોના નિવાસ સ્થાન કયા કયા છે. કે સજીવોના નિવાસ સ્થાન કયા કયા જે છે એના આધારે છે એ આપણે એના નિવાસ સ્થાન છે એ જોવાના છે. તો કે આપણે જોઈએ કે આપણું આખું વિશ્વ જે છે ઘણું વિશાળ છે, ઘણું ભૌગોલિક સ્થાન છે, બધા સજીવોના છે નિવાસ સ્થાન જુદા જુદા હોય છે, કે બધા જ સજીવોના છે એ નિવાસ સ્થાન કેવા હોય છે. બધા જ જે સજીવો જે છે એના નિવાસ સ્થાન કેવા છે, તો કે નિવાસ સ્થાન છે એ જુદા જુદા જોવા મળે છે. કે બધા જ સજીવો છે એના ભૌગોલિક સ્થાને કયા સ્થાનેથી, તો કે ભૌગોલિક સ્થાનેથી જુદા જુદા જોવા મળશે. અને ત્યારબાદ આપણે એનો આંતરિક અભ્યાસ જે છે એ આગળના ચેપ્ટરની અંદર છે ધીમે ધીમે આગળ કરીશું. તો આપણે જોઈએ કે બધા સજીવોના જે નિવાસ સ્થાન જુદા જુદા છે, તો સજીવો કોઈ કયા કયા જગ્યાએ છે એ વસવાટ કરે છે, કઈ જગ્યાએ છે એનું નિવાસ સ્થાન છે, તો કે ધ્રુવ પ્રદેશ એટલે કે જે ઠંડા પ્રદેશો છે ત્યાં પણ સજીવો છે, સૂક્ષ્મ જીવાણુઓ છે, મોટા મહાકાય પ્રાણીઓ છે એ પણ ત્યાં પણ વસવાટ કરે છે. એ ઉપરાંત આપણે જો જોઈએ કે ક્યાં ક્યાં વસવાટ કરે છે, કે ધ્રુવ પ્રદેશની અંદર છે કે ઠંડા પ્રદેશની અંદર છે એ જોવા મળે છે આપણને, બરાબર. બીજું કે રણ પ્રદેશ, કે રણ પ્રદેશની અંદર પણ છે આપણને જોવા મળે છે. બીજું ખીણવાળા પહાડવાળા કે કોઈ પહાડવાળા વિસ્તારો છે, ડુંગરાળ વિસ્તારો છે ત્યાં પણ આપણને સજીવો અને વસ્તીઓ છે એનો વસવાટ છે જોવા મળે છે. ત્યારબાદ છે ખીણવાળો પ્રદેશ, રણ પ્રદેશ, પછી આપણે જેવી રીતે લખ્યું કે ધ્રુવ પ્રદેશ છે ઠંડા પ્રદેશો છે, એવી રીતે ગરમ પ્રદેશો એટલે કે હોટ સ્પ્રિંગ એટલે કે ગરમ પાણીના ઝરા,
આવી રીતે છે બધી જગ્યાએ છે સજીવો છે વસવાટ કરે છે કે રણ પ્રદેશના જોઈએ તો મોટા મોટા મેદાનો તો આ બધા સજીવો છે એ ક્યાં વસવાટ કરે છે એક માર્ક્સના સવાલની અંદર પૂછાઈ શકે કે સજીવો જેનો નિવાસ સ્થાન જણાવો તો સજીવોના નિવાસ સ્થાન જુદા જુદા હોય છે એના ભૌગોલિક સ્થાનેથી પહેલું છે ધ્રુવ પ્રદેશ એટલે કે જે ઠંડા પ્રદેશો છે ત્યાં પણ સજીવો વસવાટ કરે છે રણ પ્રદેશ જો કે જ્યાં સખત ગરમી હોય છે મોટા મોટા ઘાસના મેદાનો હોય છે ત્યાં પણ સજીવો વસવાટ કરે છે પહાડવાળા વિસ્તારો કે ઘણા બધા ઊંચાઈવાળા જે વિસ્તારો છે પહાડવાળા જે ક્ષેત્રો છે એ ભાગે પણ સજીવો છે વસવાટ કરે છે ત્યારબાદ લખ્યું છે આપણે ખીણવાળા પ્રદેશો કે અમુક મૂળની ઊંડી એટલે ખીણો જે છે એ ખીણમાં પણ સૂક્ષ્મ જીવાણુઓ છે અને અમુક સજીવો છે એ વસવાટ કરે છે ત્યારબાદ કે ગરમ પાણીના જે ઝરા છે ગરમ પાણીના જે પ્રદેશો જે છે ત્યાં પણ સજીવો છે એ વસવાટ કરે છે તો આવી રીતે છે સજીવોના ભૌગોલિક સ્થાન છે બધા કેવા હોય છે જુદા જુદા હોય છે હવે આપણે જોઈએ કે જે સજીવો જે છે એ આપણને આવાક કરી દે છે એવો આપણા ટેક્સ્ટબુકની અંદર છે એક વાક્ય આપ્યું છે કે સજીવો સજીવો છે તેમની વિવિધતાના કારણે આવાક કરી દે છે આવાકનો અર્થ થાય આશ્ચર્ય પમાડે છે શું થાય કે આવાક એટલે શું તો કે સજીવો જે છે તેમની જુદી જુદી વિવિધતાઓના કારણે સજીવો જે છે શું થાય છે કે સજીવોની જુદી જુદી વિવિધતાના કારણે છે આપણે છે એ આપણને આશ્ચર્ય પમાડે છે નવાઈ પમાડે છે શું થાય છે કે સજીવો છે એ બધા એમના આપણે હમણાં આગળ જોઈએ કે કયા કયા સજીવો અથવા તો આપણને અહીંથી 3-4 જ ઉદાહરણ આપ્યા છે જે આપણે જોઈશું તો કે કયા કયા જેવા સજીવો છે જે આપણને આશ્ચર્ય પ્રમાણે છે નવાઈ પ્રમાણે છે એની વિવિધતાના કારણે તો એમાં પહેલું ઉદાહરણ જોઈએ તો કે સ્થળાંતરિત પક્ષીઓ સ્થળાંતરણ કરતા પક્ષીઓ એક જગ્યાએથી બીજે આપણે પછી સમજીએ વેલી ઓફ ફ્લાવર્સ હુમલો કરતી શાર્ક તો આવા બધા જે સજીવો જે છે એ આપણને નવાઈ છે એ પ્રમાણે છે અને ઝડપવાન ગોળો આ તો આપણને થોડા એવા લિમિટેડ ઉદાહરણ આપ્યા છે પરંતુ બાયોલોજીની અંદર તો અઢળક ઉદાહરણો છે આપણને એવા સજીવો છે કે જે આપણને નવાઈ પમાડે છે આશ્ચર્ય પ્રમાણે છે કહેવા શું માગે છે કે સજીવો છે તેમની વિવિધતાના કારણે છે આપણને આવાક કરી દે છે આવાક એટલે કે આશ્ચર્ય પ્રમાણે છે નવાઈ પમાડે છે બરાબર તો હવે આપણે જોઈએ કે સજીવો જે છે કેવા કેવા સજીવો અહીંયા આપણને થોડા એવા ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સજીવો છે આપણને આશ્ચર્યચકિત કેવી રીતે કરી દેશે તો સ્થળાંતરિત પક્ષીઓ એટલે કે માઇગ્રેટિંગ બર્ડ એટલે કે સ્થળાંતરણ પક્ષીઓ તો કે જે સ્થળાંતરિત માઇગ્રેન્ટ પક્ષીઓ છે કે હમિંગ બર્ડ જે છે અને ફ્લેમિંગો જે છે એ માઇગ્રેટિંગ બર્ડની અંદર એનું સ્થાન પામેલું છે શા માટે તો કે એ એવા પક્ષીઓ છે જે ઘણી બધા હજારો કિલોમીટર કાપીને છે એ ગુજરાતની અંદર છે એ શું કરે છે પ્રયાણ કરે છે કે શિયાળા દરમિયાન છે આપણે ઉદાહરણ લઈએ નળ સરોવર બેસ્ટ ઉદાહરણ છે એનું કે આ નળ સરોવર જે છે એ શું છે તો કે નળ સરોવર છે એક પક્ષીઓ માટેનું સૌંદર્ય આપણને ત્યાં જોવા મળે છે એટલે અઢળક પક્ષીઓની આપણને એમાં વિવિધતા જોવા મળે છે બરાબર તો એ પક્ષીઓ જેની વિવિધતા જે આપણે નળ સરોવરની અંદર જોઈ શકીએ છીએ નળ સરોવર ક્યાં આવેલું છે તો કે અમદાવાદથી આપણને 55 કિલોમીટર જેટલું છે દૂર છે એ આપણે નળ સરોવર છે એ આવેલું છે તો નળ સરોવર જે છે ત્યાં મોટો એવો સમુદ્ર છે જ્યાં છે એ માઇગ્રેટિંગ બર્ડ એટલે કે સ્થળાંતરિત પક્ષીઓ જે છે એ પોતાનો શિયાળાનો જે સમયગાળો છે એ પસાર કરવા માટે આવે
છે. તો ઘણા બધા એવા પક્ષીઓ જે છે કે હજારો માઇલ કાપીને દર શિયાળાની ઋતુમાં છે એ ક્યાં પ્રસ્થાપિત થાય છે? તો કે નળ સરોવરની અંદર. તો કે શા માટે? તો કે એમના પ્રદેશની અંદર છે ગરમી જોવા મળે છે. આપણે જોયું હતું ને કે પૃથ્વી છે એની ધરી પર તો ફરતી હોય છે ભૌગોલિક, તો એટલે બધી જગ્યાએ શિયાળો ઉનાળો ચોમાસું તો આપણને જોવા મળે છે. તો એ જગ્યાએ છે ત્યાં ગરમીનું વાતાવરણ છે. તો એ દરમિયાન કે શિયાળા દરમિયાન છે ઘણા બધા માઇગ્રેટિંગ બર્ડ જે છે એ આપણા અહીંયા છે આવે છે, એટલે કે ગુજરાતની અંદર આવે છે અને એની શોભા છે એ વધારે છે. ત્યારબાદ કે વેલી ઓફ ફ્લાવર્સ, તો આપણને આ છે સિમલા અને મનાલીની અંદર જોવા મળશે. કે વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે એટલા અઢળક સૂક્ષ્મ નાના નાના કદના ફૂલો જે આપણને જોવા મળે છે, કે નાનાથી લઈને મોટા કદના જે ફૂલો છે પુષ્પો છે જે સૌંદર્ય જે છે પ્રાકૃતિક એ આપણને વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે સિમલાની ખીણોની અંદર મોટા ખીણોથી લઈને પહાડો સુધી છે આપણને એનું નયને રમ્ય છે એટલે કે આપણને આંખને જોવે એવું દૃશ્ય જે છે ત્યાં ઊભું થાય છે. એટલા માટે તો લોકો છે સિમલા અને મનાલી છે એ ફરવા જાય છે. શા માટે? તો કે ત્યાં જે નજારો જે છે કે વેલ્યુ ઓફ ફ્લાવર્સ એટલે કે અદ્ભુત કેટલા બધા જે વનસ્પતિઓ જે છે એની બાયોડાયવર્સિટી એટલી વિશાળ પ્રમાણમાં ફેલાયેલી છે જેના કારણે છે આપણને એ વેલ્યુ ઓફ ફ્લાવર્સ છે જોવા મળે છે. હુમલો કરતી શાર્ક, કે કોઈ શાર્ક છે આપણને પિક્ચરના સીનની અંદર જોતા જ હોઈએ છીએ અથવા તો ટીવીની અંદર એડવર્ટાઇઝની અંદર પણ આપણે વારંવાર જોઈએ છીએ, કે કોઈ શાર્ક જે છે એ બીજી માછલીને ખાતી હોય છે એ દ્રશ્ય જે છે કેવું નયન રમ્ય હોય છે, આપણને છે આશ્ચર્ય પ્રમાણે એવું હોય છે બરાબર. તો આવી રીતે છે કે હુમલો કરતી જે શાર્ક જે છે એ પણ આપણને આશ્ચર્ય છે એ પ્રમાણે છે. ત્યારબાદ કે ઝડપવાન ઘોડો, તો કે ઝડપવાન ઘોડો એટલે કે સમુદ્ર ઘોડો. કયો? તો કે સમુદ્ર ઘોડો જે છે જે પાણીની સપાટી ઉપર છે એટલા ઝડપથી દોડી શકે છે. શું છે? કે જે આપણે અહીંયા ઘોડા જેવો છે એ જ ઘોડાઓ પણ ઝડપવાન ઘોડો એટલે કે પાણીની સપાટી ઉપર છે એટલા ઝડપથી છે એ દોડી શકતા હોય છે. તો આવી રીતે છે આ બધા આપણે જુદા જુદા ઉદાહરણ લીધા છે, એના કરતાં પણ આપણે ઘણા વિશેષ ઉદાહરણ પણ લઈ શકીએ છીએ. સપોઝ કે આપણે છે કે આપણે દરિયાની અંદરની વાત કરીએ તો કે ઘણા બધી એવી માછલીઓ છે કે રેફિશ છે, તો એ શું કરે છે? લાઇટ પ્રોડ્યુસ કરે છે. શું કરે છે? તો કે લાઇટ પ્રોડ્યુસ કરે છે. તો એક એ નજારો પણ આપણા માટે તો કેવો થઈ જાય? નયનરમ્ય થઈ જાય. કે સમુદ્રની સપાટીના તળિયે તમે ઇમેજિન કરો કે તમે છે એ સમુદ્રને સપાટીના તળિયે નીચેની સપાટી એની તમે બેઠા છો અને અંદરની બાજુએ છે તમને તમારી આસપાસ છે રે માછલી છે રેફિશ છે, તો એ લાઇટ પ્રોડ્યુસ કરે છે અને તમે એ નિહાળો છો તો એ જે એ દ્રશ્ય છે એ કેટલું નયનરમ્ય છે અથવા તો આપણને કેટલું આશ્ચર્ય છે એ પમાડતું હોય છે. તો આ રીતે આપણે થોડા એવા ઉદાહરણ દ્વારા છે એ સમજ્યા કે સજીવો છે એમની વિવિધતાના કારણે આપણને આવાક કરી દે છે, નવાય છે એ પમાડે છે. હવે આપણે અહીંયા જોઈએ તો કે આપણા બાયોલોજીની અંદર બે ગર્ભિત પ્રશ્નો પૂછવામાં આવે છે, કે જીવવિજ્ઞાન છે એને ફિલોસોફી સાથે એટલે કે તત્વવિજ્ઞાન સાથે પણ સરખાવવામાં આવે છે, કે જે આર્ટ્સના સ્ટુડન્ટ હશે એને તત્વવિજ્ઞાન છે ભણવામાં આવતું હશે અને મનોવિજ્ઞાન ભણવામાં આવતું હશે, એ મનોવિજ્ઞાન પણ આપણા બાયોલોજી સાથે જ છે એ સંકળાયેલું છે અને ટેકનોલોજી તો આપણા બાયોલોજી સાથે સંકળાયેલી જ છે. આ બે એક ગર્ભિત પ્રશ્નો જે છે એ પૂછવામાં આવે છે. હવે અહીંયા ભણવાનું છે આપણે સજીવ જે છે કે સજીવ નિર્જીવથી અલગ કઈ રીતે પડે. તો અહીં આપણે ચેપ્ટર 8ના શરૂઆતમાં પણ મેં ભણાવી દીધું છે તમને, ચેપ્ટર આપણે 8 કોષ પાયાનો એકમ કોષ જ્યારે આપણે શરૂઆત કરી હતી તે દરમિયાન છે આપણે એની ચર્ચા કરી હતી બરાબર. તો અહીંયા છે કે આપણે જોઈએ કે સજીવ જે છે એ નિર્જીવથી કઈ રીતે અલગ પડે છે અથવા તો કે સજીવના લક્ષણો શું હોય છે બરાબર. કે સજીવના લક્ષણો જે છે એ શું છે? તો કે સજીવ અને નિર્જીવ એકબીજાથી સજીવના લક્ષણો શું છે ત્યારે આપણે સજીવ અને નિર્જીવની કમ્પેરિઝન કરી હતી બરાબર. અહીંયા આપણે સજીવના લક્ષણો ભણવાના છે, તો એ તમને ખ્યાલ જ છે 8મા ચેપ્ટરના પ્રસ્તાવનાની અંદર છે આપણે ભણી ગયા છીએ. તો હવે આપણે જોઈએ કે સજીવના લક્ષણો, તો કે સજીવ છે શું કરે છે? વૃદ્ધિ અને વિકાસ. કે સજીવ છે વૃદ્ધિ વિકાસ પ્રજનનની ક્રિયા કરે છે. ત્યારબાદ છે કે ન્યૂસન તંત્રની અંદર છે એકબીજા સાથે છે સ્પર્ધા કરતા હશે સજીવો. ત્યારબાદ છે સ્વ આયોજન, સ્વયં જનન,
ચયાપચય આ બધા છે એના લક્ષણો છે આપણે ઘણા બધા લક્ષણો છે ત્યારે ભણાતા બરાબર કે સજીવ જે છે સજીવના લક્ષણો શું છે સજીવ નિર્જીવથી કઈ રીતે જુદું પડે છે તો કે સજીવ છે એ ચોક્કસ વૃદ્ધિ અને વિકાસ થઈ શકે છે જ્યારે નિર્જીવની અંદર છે એ વૃદ્ધિ વિકાસ છે એ થઈ શકતો નથી બરાબર હવે આ વૃદ્ધિ વિકાસ હમણાં આપણે આગળ લક્ષણથી ભણીએ પ્રજનન કે સજીવ જે છે એ પ્રજનનની ક્રિયા કરીને એના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે જ્યારે નિર્જીવ છે એની અંદર કોઈ પણ પ્રકારે એ પ્રજનનની ક્રિયા છે એ થતી નથી સ્વ આયોજન એટલે કે કોષમાંથી પેશી બનશે પેશીમાંથી અંગ બનશે અંગમાંથી અંગતંત્ર બનશે તો કેવા પેશીય આયોજનો જે છે એ સજીવની અંદર જોવા મળશે સ્વયં જનન એટલે કે રેપ્લિકેશન એક કોષમાંથી બીજા કોષોનું નિર્માણ થવું એટલે કે આપમેળે છે શું થાય છે નવા સજીવ છે એ નિર્માણ કરી શકે છે સ્વયં જનનની પ્રક્રિયા છે એ કરી શકે છે એટલે કે પોતાના જેવો જ નવો સજીવ જે છે એ શું કરી શકે છે ઉત્પન્ન છે એ કરી શકે છે અને ચયાપચય તો હવે એ શબ્દ તમે સારા રીતે સમજી ગયા હશો કે ચયાપચય કોને કહેવાય બરાબર ચય એટલે શું તો કે સરળ અણુઓમાંથી જટિલ અણુઓ બનવા અપચય એટલે શું તો કે જટિલ અણુઓમાંથી સરળ અણુઓ બનવા ચય ક્રિયા ચયને શું કહેવાય એનાબોલિઝમ કહેવાય અપચયને શું કહેવાય કેટાબોલિઝમ કહેવાય બંને ચયાપચય છે એને શું કહેવાય મેટાબોલિઝમ કહેવાય બરાબર ચય ક્રિયા દરમિયાન શું થાય છે તો કે એટીપી જે છે એ સંગ્રહ થાય છે જ્યારે અપચય ક્રિયા દરમિયાન એટીપી છે એ મુક્ત થાય છે તો કે ચયાપચયની ક્રિયાઓ છે એ સજીવનું લક્ષણ છે બરાબર તો આવા લક્ષણો છે આપણે સજીવ છીએ જોવાના છે જુદા જુદા આપણે પાંચ લક્ષણો જે છે એ વિદ્યાર્થી મિત્રો છે જોવાના છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એક એક લક્ષણ છે એ જોતા જઈએ કે સજીવ જે છે એના નિર્જીવ સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો કયા લક્ષણો છે એ સાબિત થાય છે પહેલું લક્ષણ આપણે ભણવાનું છે સજીવ વૃદ્ધિ અને વિકાસ કરી શકે છે સજીવ જે છે એ વૃદ્ધિ કરી શકે છે સજીવ છે જે એ વૃદ્ધિ અને વિકાસ કરીને છે ઘણા નવા આયોજનો છે એ બનાવે છે બરાબર તો આ લક્ષણ છે આપણે સાબિત કરવાનું કે સજીવ વૃદ્ધિ કરી શકે છે એ ઉદાહરણ દ્વારા સમજાવો તો આપણે પહેલા સમજીએ એક કોષીય સજીવો એક કોષીય સજીવો કોને કહેવાય એક જ માત્ર કોષના બનેલા છે બરાબર જે આપણે ડિટેલમાં આઠમા ચેપ્ટરમાં સમજ્યા છીએ હવે જે નવા શબ્દો આવશે એ જ ખાલી સમજાવીશું જે આપણે આગળ જે શબ્દો રિપીટ કર્યા હશે એ થોડી એવી માહિતી આપીશું તો એક કોષીય સજીવોની અંદર આપણે ઉદાહરણ લઈએ અમીબા છે પેરામિશિયમ છે યુગલીના છે એ બધા બરાબર ત્યારબાદ બહુકોષીય સજીવો તો કે બહુકોષીય સજીવો શું છે તો કે એકથી વધારે કોષોના બનેલા છે શું જોવા મળે છે તો કે એકથી આપણને વધારે કોષોના બનેલા હોય છે બરાબર એના ઉદાહરણ આપણે લખી શકીએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લક્ષણ ઓલરેડી સમજી ગયા છે પરંતુ અહીંયા ફરીવાર આવ્યું છે તો આપણે સમજાવી દઈએ કે સજીવો જે છે એ વૃદ્ધિ અને વિકાસ પામી શકે છે સજીવોની અંદર શું થાય છે કે કોષ વિભાજનની ક્રિયા થાય છે સજીવ જે છે આપણે એવું કેવી રીતે કહી શકે અહીંયા તો આપણે સાબિત કરવાનું છે કે વૃદ્ધિ પામે છે કે સજીવો જે છે એ વૃદ્ધિ પામે છે નિર્જીવો વૃદ્ધિ અને વિકાસ પામતા નથી તો આ જે લક્ષણ જે છે એ સંખ્યા અને કદ સાથે સંકળાયેલું છે કે
કે સજીવો જે છે એ વૃદ્ધિ પામી શકે છે તો એ લક્ષણ કોની સાથે સંકળાયેલું છે કે સંખ્યા તો કે ઓબવિયસલી છે કે સજીવો છે કોષ વિભાજનની ક્રિયા કરશે હવે તમને ખ્યાલ આવશે કે શા માટે આપણે ત્રણ ચેપ્ટર છે સમજાવ્યા તો એ ત્રણ ચેપ્ટર એવા છે કે જે આખા આપણે બાયોલોજીનું હાર્દ કહેવાય કે બાયોલોજીનો પાયો કહેવાય બરાબર હવે હું કોષ વિભાજન બોલું અને મેં ડાયરેક્ટ પહેલા ચેપ્ટરથી શરૂઆત કરવું હોય તો મારે તમને શું સમજાવવા બેસવું પડે પહેલાં કોષ વિભાજન હું ચયાપચય શબ્દ બોલું તો મારે ચયાપચય સમજાવવું પડે ઉત્સેચક તો ઉત્સેચક તમને સમજાવવા પડે અંગિકા કોષ બધું ચેપ્ટર તો આપણે એમ જ ચલાવશું તો આપણે કોષ સમજવા બેસવું પડે એટલા માટે 8 9 અને 10 ચેપ્ટર જે છે એ તમારે પ્રોપર સમજવાના છે જેના કારણે છે તમે આ વચ્ચે ચેપ્ટર ની અંદર આવતા જે લાઈન ની અંદર જે શબ્દો છે એ સરળતાથી છે સમજી શકો છો હવે કે સજીવ છે એ વૃદ્ધિ પામી શકે છે તો એની અંદર સંખ્યા તો શું થશે સંખ્યામાં વધારો થશે કે સંભાજનની ક્રિયા થશે કે અર્ધીકરણની ક્રિયા થશે સંખ્યામાં તો શું થશે વધારો થશે કદ તો આપણે કેવી રીતે કહી શકીએ કદમાં પણ વધારો થયો કહી જ શકીએ ને શા માટે ના કહી શકીએ જો કોષ વિભાજનની ક્રિયા થાય તો કદમાં પણ વધારો જ થાય કે આપણે જોઈએ કે નાનું બાળક છે અને પુખ્તવાન બાળક છે તો બંનેની અંદર 10^14 ખાત જેટલા કોષો ન હોય કયા સજીવની અંદર 10^14 ખાત જેટલા કોષો હશે તો કે ફક્ત ને ફક્ત પુખ્ત સજીવમાં 10^14 ખાત જેટલા કોષો હશે જો કદની અંદર વધારો ન થાય અને સંખ્યાની અંદર વધારો થાય એ તો સંભવ જ નથી જો સંખ્યામાં વધારો થાય તો જ કદની અંદર વધારો થાય કારણ કે જો કોષ જે છે કોષ વિભાજનની ક્રિયા કરી અને સંખ્યા અને કદમાં શું થાય છે વધારો થાય છે કે કદમાં કેવી રીતે વધારો થાય કે બાળક જે છે જો એને તમે પોષણ ના પૂરું પાડો તો એની અંદર કોષ વિભાજનની ક્રિયા નહીં થાય અને સંખ્યા અને કદમાં પણ વધારો નહીં થાય એની કોષ વિભાજન ક્રિયા નહીં થાય તો એની સંખ્યા અને કદમાં પણ નહીં તો બાળક એવડું જ રહેશે પરંતુ તમે જો બાળકથી લઈને આપણે સતતને સતત છે આપણા સંખ્યા કોષોની સંખ્યામાં શું થતું રહે છે વધારો થતો રહે છે પરંતુ અમુક એવી સમય આવશે જ્યાં ઘટશે એ આપણે આગળ સમજીશું જ્યારે સમજવાનું હશે ત્યારે તો પહેલું જ કે સજીવ જે છે એ વૃદ્ધિ પામી શકે છે તો એની સંખ્યા અને કદના આધારે આપણે કહી શકીએ છીએ કે વૃદ્ધિ છે એ પામી શકે છે એ એનું બેઝિક છે બરાબર બીજું કે એકકોષીય સજીવો જે છે એ શાના બનેલા છે તો કે એકકોષીય સજીવ છે એકમાત્ર કોષના બનેલા છે એકકોષીય સજીવો છે શાના બનેલા છે તો કે ફક્ત ને ફક્ત એકમાત્ર કોષના બનેલા છે એનું આખું જીવન ચક્ર છે એ શાનાથી પૂરું કરે છે તો કે કોષથી એ શ્વસનની ક્રિયા કરે પાચનની ક્રિયા કરે ઉત્સર્જનની ક્રિયા કરે કે પ્રજનનની ક્રિયા કરે એ એકમાત્ર કોષથી પૂરું કરે છે જ્યારે બહુકોષીય સજીવો જે છે એમાં સતત ને સતત સંખ્યામાં વધારો થાય છે હવે અહીંયા તમે એકકોષીય સજીવોની અંદર સંખ્યાનો વધારો થાય છે તો એમાં બીજું સજીવ બની જાય છે બરાબર તો એ ખાસ ધ્યાન રાખવાનું છે એટલા માટે બંને કમ્પેરિઝન કરવા સાથે મેં લખાવ્યું છે બરાબર કે સંખ્યા અને કદમાં અહીંયા વધારો નહીં થાય કારણ કે આ એકકોષીય સજીવ છે એકકોષીય સજીવની સંખ્યા કેટલી રહે એક જ કોષની રહે અને એમાંથી પાછા બીજા કોષો છે એ નિર્માણ પામે છે બહુકોષીય સજીવોની અંદર જ ફક્ત આપણે છે એવું લખી શકીએ કે સંખ્યા અને કદમાં જે વધારો છે એ થાય છે આ કેવું હોય છે આયોજન પ્રમાણે થાય છે તો આપણું આયોજન શું છે કોષ પેશી અંગ અંગ તંત્ર તો આવી રીતે છે આપણે જોઈ શકીએ છીએ સજીવોની અંદર સંખ્યા અને કદમાં વધારો થયો કયા કોષમાં તો કે બહુકોષીય સજીવો હવે આપણે એવું કહીએ કે નિર્જીવ જે છે એ પણ એના કદમાં વધારો કર્યો છે નિર્જીવ પદાર્થ જે છે એ પણ એના કદ અને સંખ્યામાં વધારો કરે છે તો કે કેવી રીતે તમે કહી શકો કે નિર્જીવ પદાર્થો પણ એની સંખ્યા અને કદમાં વધારો કરે છે ઉદાહરણ તરીકે આપણે લખીએ કે પર્વતો અને રેતીનો ઢગલો બરાબર પર્વતો અને રેતીનો ઢગલો તો કે પર્વતો અને રેતીનો ઢગલો કે એક સમય એવો હશે કે પર્વત છે એ નીચાણ હશે પરંતુ એના ઉપર વારંવાર છે એ રેતી છે એ ચડવાથી અથવા તો કે શિલાલેખો છે ઉપર ચડવાથી છે કે એની અંદર છે એના સંખ્યા અને કદમાં શું થતો ગયો વધારો થતો ગયો શું થતો ગયો વધારો થતો ગયો અને રેતીનો ઢગલો જે છે એ કે પવન આવવાથી છે અને રેતીના ઢગલાના કદમાં શું થાય છે વધારો થાય છે તો એ પણ સંખ્યા અને કદમાં વધારો થયો તો આપણે કેવી રીતે કહી શકીએ કે સજીવો જ ફક્ત વૃદ્ધિ અને વિકાસ કરી શકે છે નિર્જીવમાં આ જોવા મળતું નથી તો
અહીંયા યાદ રાખવાનું છે કે સજીવો જે છે એને સંખ્યા અને કદમાં છે એ આંતરિક હોય છે. કેવા હોય છે? આંતરિક હોય છે, બરાબર. ક્યાંય આપણે કોષો બહાર આવી જતા નથી, આપણા શરીરની અંદર છે, કોષોમાં જે છે સંખ્યા અને કદમાં વધારો થાય છે એ શું છે? આંતરિક રૂપાંતરણ છે કે આપણા શરીરની અંદર છે એ આંતરિક જોવા મળે છે, જ્યારે આ છે કેવું છે? બાહ્ય છે, બરાબર. તો આમ આપણે લખવાનું છે કે સજીવ છે એ વૃદ્ધિ અને વિકાસ પામી શકે છે જે આંતરિક હોય છે, જ્યારે આ જે છે બહુ નિર્જીવ સજીવો જે છે એ વૃદ્ધિ વિકાસ પામી શકતા નથી, એટલે એ આ તંત્રનો ભાગ બનતા નથી. એટલે કયા તંત્રનો? તો કે સજીવ વૃદ્ધિ વિકાસ વાળો જે તંત્ર જે છે એ તંત્રમાં એ ભાગ બનતા નથી. ત્યારબાદ બીજું ખૂબ જ મહત્વનું લક્ષણ છે પ્રજનન. હવે તો પ્રજનન, તો કે પ્રજનન કોને કહેવાય એ આપણને વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. તો આપણે એની વ્યાખ્યા સમજીએ કે પ્રજનન એટલે શું. તો કે સજીવો પુખ્ત અવસ્થાએ પોતાના જેવો જ નવો સજીવ નિર્માણ કરવાની ક્ષમતાને પ્રજનન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનનની વ્યાખ્યા આગળ ખ્યાલ નહીં આવી છે કે નહીં, આપણે અહીંયા સમજી લઈએ કે પ્રજનન એટલે શું, બરાબર. તો કે સજીવ જે છે એ પુખ્ત અવસ્થાએ, કઈ અવસ્થાએ, ખાસ એ શબ્દ યાદ રાખવાનો છે. પ્રજનનની વ્યાખ્યા લખતા હોય ત્યારે સજીવ છે એ પુખ્ત અવસ્થાએ પોતાના જેવો જ નવો સજીવ, પોતાના જેવો જ નવો સજીવ જે નિર્માણ કરવાની એની પાસે ક્ષમતા જે છે એને કહેવાય છે પ્રજનન. હવે પ્રજનન જે છે એ બે રીતે છે એ થાય છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. જે ધોરણ 10 અંદર છે 8 ચેપ્ટર તમે ડિટેલની અંદર ભણીને આવ્યા છો એ જ અહીંયા ભણવાનું છે. બરાબર, કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો પેલા એની વ્યાખ્યા આપણને આવડતી હોવી જોઈએ કે લિંગી પ્રજનન કોને કહેવાય અને અલિંગી પ્રજનન કોને કહેવાય, બરાબર. તો પહેલા આપણે સમજીએ અલિંગી પ્રજનન. તો કે આ પ્રજનનની પદ્ધતિ છે એ નિમ્ન કક્ષાના સજીવોમાં જોવા મળે. એમાં જોવા મળે આપણને કે નિમ્ન કક્ષાના જે સજીવો છે જેમનો વિકાસ હજુ એટલો ઉચ્ચ કક્ષાએ નથી થયો એમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. અને લિંગી પ્રજનનની પદ્ધતિ છે એ ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે. કે લિંગી પ્રજનનની ઘટના છે એ ઉચ્ચ કક્ષાના સજીવો એટલે કે સસ્તન જે વિયોગ વર્ગ એ બધાની અંદર છે આપણને લિંગી પ્રજનન જોવા મળે. અલિંગી પ્રજનન જે નિમ્ન કક્ષાના સજીવો છે જેની અંદર છે આયોજન એટલા વિકસ્યા નથી એની અંદર છે એ અલિંગી પ્રજનન જોવા મળે. હવે આપણે જોઈએ કે અલિંગી પ્રજનનની વ્યાખ્યા શું છે અને લિંગી પ્રજનનની વ્યાખ્યા શું થાય. તો કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ દ્વારા શું થાય કે એક જ પિતૃ દ્વારા છે અલિંગી પ્રજનનની અંદર છે એ નવા સજીવનું નિર્માણ થાય, જ્યારે લિંગી પ્રજનનની અંદર છે બે જુદા જુદા સજીવો, બે જુદા જુદા એટલે એક નર અને એક માદા, બે જુદા જુદા સજીવો જોડાઈને પ્રજનનની ક્રિયા થાય અને નવો સજીવ નિર્માણ થાય જેને આપણે કહીએ છીએ
લિંગી પ્રજનન. ઇન શોર્ટ કહેવાનો અર્થ કે લિંગી પ્રજનનની અંદર બે જુદી જુદા વિરુદ્ધ જાતિઓ સજીવો વચ્ચે છે એ પ્રજનનની ક્રિયા થાય છે. અલિંગી પ્રજનનની અંદર ફક્ત એક જ પિતૃમાંથી છે, એક જ જન્યુઓમાંથી નવા સજીવો છે એ નિર્માણ થાય છે, જેને કહેવાય છે અલિંગી પ્રજનન. તો આપણે થોડા એવા અહીંયા ઉદાહરણ જોઈએ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનના. તો કે અલિંગી પ્રજનનના ઉદાહરણ છે, તમે ઘણા બધા ભણીને આવ્યા છો ધોરણ 10 ની અંદર, એ જ આપણે ફરીવાર તમને યાદ કરાવી દઈએ. અલિંગી પ્રજનન છે એ કયા કયા રીતે છે એ થતા હોય છે. તો પહેલી પદ્ધતિ તમે શું ભણ્યા હતા, ભાજન. તો કે ભાજન જે છે એ બે રીતે થાય છે. પહેલું હતું દ્વિભાજન અને બીજું હતું બહુભાજન. તો કે ભાજનની વ્યાખ્યા એટલે શું થતી હતી, તો આપણે જોયું હતું કે એક જ સજીવમાંથી જે છે નવી સંતતિ નિર્માણ થાય ને બે સજીવો નિર્માણ થાય, જેને આપણે કહેતા હતા દ્વિભાજન. અને બહુભાજનની અંદર શું કહેતા હતા, એક જ પિતૃઓમાંથી જે છે અનેક સંતતિ ઉત્પન્ન થાય છે, જેને કહીએ છીએ આપણે બહુભાજન. તો આના ઉદાહરણ શું હતા દ્વિભાજનના, તો કે અમીબા, પેરામિશિયમ, અને બહુભાજનમાં મેલેરિયાના રોગકારક. અહીંયા લેસમાનિયા. તો આ ઉદાહરણ છે એ ભાજનના. ભાજનની અંદર કેવા શું માંગે છે, એક જ સજીવમાંથી છે બે, આ ખાલી એની વચ્ચે ડીપની અંદર છે, આ તમને ધોરણ 10 ની અંદર આવે છે એટલે મેં ફરીવાર યાદ કરાવ્યું કે દ્વિભાજન અને બહુભાજનમાંથી બે કોષો નિર્માણ થાય, એમાંથી અનેક કોષો છે એ નિર્માણ થાય, જ્યારે એનું કોષ્ટન છે તૂટશે તેમાંથી અનેક કોષો છે એ નિર્માણ થશે. બીજી પદ્ધતિ ભણાતા આપણે અવખંડન. તો અવખંડનની અંદર છે અમુક લીલ પટ્ટીમય, લીલ, ફૂગ એની અંદર છે આપણને જોવા મળે છે. તો આપણે એનું ઉદાહરણ પણ જોયા હતા, આવી રીતે છે કે સ્પાયરોગાયરા છે શું થાય છે, તો કે સ્પાયરોગાયરા છે પુખ્ત અવસ્થાએ પોતાના જેવા જ સજીવો બે ખંડની અંદર વિભાજિત કરી દે છે, જેને કહેવાય છે અવખંડન. કે આ ઉદાહરણ મેં શાનું આપ્યું, તમને સ્પાયરોગાયરા મેં લીલ દોરી છે. તો અવખંડન એટલે શું, તો કે લીલ છે અમુક પટ્ટીમય, લીલ છે અમુક ફૂગ જે છે એ બધા કેવા નિમ્ન કક્ષાના જ સજીવો છે. તો કે એ પુખ્ત અવસ્થાએ, કઈ અવસ્થાએ, પુખ્ત અવસ્થાએ એટલે કે હવે એ પરિપક્વન થઈ ગઈ છે. આ લીલ છે ને એ પરિપક્વન થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે, પરિપક્વન થઈ ગઈ છે. તો કે સ્પાયરોગાયરા નામની લીલ પરિપક્વ થયા બાદ એના શરીરના બે ખંડોમાં વિભાજિત કરી દે છે, અને પ્રત્યેક ખંડ જે છે એ નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેને કહેવાય છે અવખંડન. ત્યારબાદ છે આપણે ત્યાર પુનઃસર્જન, જેને કહેવાય છે પુનઃજનન, બરાબર. તો એની અંદર છે આપણે ઉદાહરણ જોયા હતા કે પ્લેનેરિયા અથવા તો હાઇડ્રા પણ આવે છે એમાં, બરાબર. તો કે પ્લેનેરિયા અને હાઇડ્રા કે પુનઃજનન અને પુનઃસર્જન કોને કહેવામાં આવે છે, તો કે પુનઃસર્જન આપણે કોને કહે, પ્લેનેરિયા જે છે કે એના શરીરના ટુકડા કરી દેવામાં આવે, અને પ્રત્યેક ખંડ એટલે કે પ્રત્યેક ટુકડો જે છે એ એક નવા સજીવ તરીકે વર્તે છે, નવું કોષ વિભાજન થાય છે, અને પ્રત્યેક એનું આપણે જોયું તો ધોરણ 10 ની અંદર આકૃતિ આવે જ છે, યાદ ન હોય તો ફરીવાર યાદ કરી લેજો કે આપણે એના ત્રણ ભાગની અંદર વિભાજિત કર્યા હતા, એનો શીર્ષ ભાગ, એનો ધડનો ભાગ અને એનો પૂંછડીનો ભાગ. તો એનો શીર્ષ ભાગ છે શું બનાવશે, ધડ અને પૂંછડી બનાવશે. એનો ધડ વાળો જે ભાગ જે છે એ શીર્ષ અને પૂંછડી નિર્માણ કરે છે, એનો પૂંછડી વાળો ભાગ છે એ શીર્ષ અને ધડ નિર્માણ કરવાનું છે. તો કે પુનઃસર્જન જે છે એટલે કે પુનઃજનન આપણે કોને કહીશું, તો કે પૂર્ણ વિભેદિત સજીવ ખંડોની અંદર વિભાજિત થઈ જાય છે, પ્રત્યેક ખંડ જે છે એ નવા સજીવ તરીકે વર્તે છે, જેને કહેવાય છે પુનઃસર્જન અને પુનઃજનન. હવે ઘણી વખત છે આપણા ઘરની અંદર જોતા હોય તો ગરોળીની પૂંછડી છે એ કપાઈ ગયેલી હોય છે, એ ઉદ્વિકાસ પહેલાં જે છે એક પ્રકારનું રૂપાંતરણ છે કે અમુક હવે જે સજીવ જે છે એ જો અમુક જાતિ જે છે એની અંદર છે એ ફરીવાર નિર્માણ પામે છે, એ
પૂંછડી એની, અને ત્યારબાદ છે અમુક જાતિઓની અંદર જે નથી પામતી, કે જે ગરોળી જે છે એની જાતિ જે છે એની પૂંછડી જો કપાઈ જાય તો ફરી વખત છે અહીંયા સર્જન થઈ શકે છે અમુક જાતિઓની અંદર. તો એ સજીવ છે જો વૃદ્ધ હશે તેના અંદર ચયા પચયની દર ઘટી ગયો હશે તો અહીંયા ફરીવાર પુનઃસર્જન નહીં થાય. જો એ બાલ્યાવસ્થામાં હશે તો એની અંદર છે એ પુનઃસર્જન પામશે. તો એવી રીતે છે એની અંદર એક ખાસિયત આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ કલિકા સર્જન. તો કે કલિકા સર્જન કોને કહેવાય? તો એનું ઉદાહરણ બેસ્ટ છે હાઈડ્રા. કે હાઈડ્રા જે છે એ શું થાય છે? તો કે પહેલા તો આપણે કલિકા સર્જનની વ્યાખ્યા સમજીએ કે કલિકા સર્જન કોને કહેવાય. તો કે હાઈડ્રા જેવા જળવ્યાપ પ્રાણીઓ. હાઈડ્રા કેવા છે? જળવ્યાપ છે, એટલે કે પાણીની અંદર રહે છે. તમે ચોથું ચેપ્ટર ભણ્યા છો એનો પહેલો સમુદાય આપણે આવે છે બરાબર, વાદળી સમુદાય. તો કે વાદળી સમુદાયનો જે પ્રાણી છે હાઈડ્રા, એ હાઈડ્રા જે છે એ શું થઈ શકે છે? તો કે એમાં કલિકા સર્જન. હાઈડ્રાની બે જગ્યાએ ઉદાહરણ આવે છે, પુનઃસર્જન અને કલિકા સર્જનમાં બરાબર. તો કે હા, કલિકા સર્જન જે છે કે હાઈડ્રા કે જે જળવ્યાપ પ્રાણીઓ છે, હાઈડ્રા જે છે એના શરીરનો અમુક ભાગ સતત કોષ વિભાજન દર્શાવે છે. શું દર્શાવે છે? અમુક કોષ જે છે. અહીંયા આપણે ડિટેલમાં નથી ભણવાનું એટલે હું આકૃતિ દોરીને તમને નથી સમજાવતી. દસમા ધોરણમાં તમે બધું જ આ આકૃતિ દોરીને સમજાવેલું છે અથવા તો તમે ભણી ચૂક્યા છો બરાબર. તો કે કલિકા સર્જન, તો કે આ હાઈડ્રા જે છે એ જળવ્યાપ પ્રાણી છે, અને જળવ્યાપ પ્રાણી એટલે કે પાણીની અંદર રહે છે, અને એના શરીર એના સજીવ શરીરનો અમુક કોષ એટલે એકાદ કોષ છે એ શું કરશે? સતત કોષ વિભાજનની ક્રિયા કરશે બરાબર. અમુક ટુકડો અમુક ભાગ જે છે એ સતત કોષ વિભાજનની ક્રિયા કરશે. હવે સતત કોષ વિભાજનની ક્રિયા કરશે એને શું નામ આપણે આપીએ છીએ? તો કે કલિકા નામ આપીએ છીએ. એ કલિકા છે એના પિતૃકોષથી છૂટી થઈ જશે અને નવા બાળ સજીવ તરીકે વિકાસ પામશે. તો એને આપણે જોઈએ આપણે કલિકા સર્જન. ત્યારબાદ છે બીજાણુ નિર્માણ. તો તમે બીજાણુ નિર્માણ પણ ભણી ગયા હશો કે જે આ આપણે ફૂગ જે જોવા મળે છે કે આની અંદર છે ફૂગ જે છે કવક તંતુઓ જે છે એની આ જે નીચેના જે કવક મૂળ કવક તંતુ અને આ બીજાણુ ધાની, તો એની અંદર છે બીજાણુ ઉત્પન્ન થાય છે. તો કે આમાં ફૂગ જે છે આ ફૂગની જે જાતિઓ જે છે એના બીજાણુઓ ઉત્પન્ન થયા અંદર શું હોય છે? બીજાણુ ધાની. એની અંદર શું હોય? તો કે બીજાણુ. તો કે અમુક ફૂગ જે છે એ તમે ત્રીજું ચેપ્ટર જોયું માં લીલના ફૂગના ક્લાસિફિકેશન પણ ભણ્યા બરાબર. તો એ બીજાણુ ધાની, તો કે ફૂગ પણ અલિંગી પ્રજનન પદ્ધતિ પ્રજનન કરે છે અને બીજાણુઓ જે હવામાં મુક્ત કરે છે અનેક સંતતિ ઉત્પન્ન કરે છે. ઇન શોર્ટ આપણે અત્યારે શું સમજી રહ્યા છે? અલિંગી પ્રજનન સમજી રહ્યા છે. ત્યાં કોઈ પણ જગ્યાએ છે આપણે જોડાણ બીજા સજીવ સાથે કરાવવું જ નથી, એના સજીવમાંથી એના શરીરમાંથી જ નવા કોષો નિર્માણ થાય છે. તો આ બધા ઉદાહરણ અને આ બધી વ્યાખ્યાઓ છે યાદ રાખવાની છે. બુકની અંદર એક એક શબ્દ આપી દીધા છે કલિકા સર્જન, પણ હું પૂછીશ કલિકા સર્જન એટલે શું એની વ્યાખ્યા આપો, અવખંડન એટલે શું અવખંડનની વ્યાખ્યા આપો, પુનઃસર્જન પુનઃસર્જનની વ્યાખ્યા આપો, ભાજન ભાજનની વ્યાખ્યા આપો, કેમ કે બધું જ આપણે અત્યારે ભણાવ્યું અને બધા જ તમે ધોરણ 10 ની અંદર એકવાર પરિવાર નજર કરી લેશો. ત્યારબાદ અમુક એવા પણ સજીવો જે લિંગી પ્રજનન કરતા સજીવો કે જે પ્રજનન કરી શકે છે અથવા તો કે એ પ્રજનન કરતા નથી. તો આપણા સમાજની અંદર પણ એવા સજીવો જે છે હોમોસેપિયન્સ જે છે કે જેની અંદર છે આપણે ખ્યાલ નથી કે આપણે જોઈએ કે વંધ્ય માનવ યુગલ એટલે કે જે માતા પિતાને જે કોઈ સંતાન ન હોય તો એ કેવા હોય છે? વંધ્ય હોય છે. એમની વચ્ચે પ્રજનનની ક્રિયા થઈને નવો સજીવ છે એ અસ્તિત્વમાં લાવી શકાતો નથી. ત્યારબાદ છે કામદાર માખી. આ ઉદાહરણ વારંવાર પૂછાય છે કે વંધ્ય સજીવો કયા કયા છે એના ઉદાહરણ આપો. તો કે વંધ્ય માનવ યુગલ જે અલિંગી કે લિંગી કોઈ પણ પ્રકારની પ્રજનન પદ્ધતિથી નવો સજીવ નિર્માણ કરી શકતા નથી. કામદાર માખી અને ખચ્ચર.
એ ખચ્ચર જે છે ને એ કેવી રીતે બનાવવામાં આવ્યું છે, બાયોટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે, કે ખચ્ચર જે છે એ ભાર વાહન માટે ધ્રુવ પ્રદેશની અંદર એટલે કે જે ઠંડા પ્રદેશો જે છે એની અંદર છે એ એની એ જાતિ છે એ નિર્માણ કરવામાં આવે છે. તો કે ધ્રુવ પ્રદેશની અંદર જે ગધેડાઓ હતા અને જે ઝડપથી ભાર વહન કરી શકતા હતા, આખલાઓ હતા, એમની વચ્ચે સંકરણ કરીને આ ખચ્ચરની જાતિ ઉત્પન્ન કરવામાં આવી છે. પરંતુ ખચ્ચર કોઈ નવી જાત, એનામાંથી જે એ નવા સજીવ નિર્માણ કરી શકતા નથી. આ બાયોટેકનોલોજીની મદદથી ખચ્ચરનું છે એ નિર્માણ કરવામાં આવ્યું છે, કે ધ્રુવ પ્રદેશની અંદરથી જો ઝડપથી ભાર સામાન વહન કરવો હોય તો આ ખચ્ચરની મદદથી છે એ કરી શકાય છે. તો આ ત્રણેય જે છે એ કેવા ઉદાહરણો છે, વંધ્ય સજીવોના. કે વંધ્ય સજીવોના ઉદાહરણ કયા, તો કે વંધ્ય માનવ યુગલ, કામદાર માખી અને ખચ્ચર. કામદાર માખી જેને વર્કર હની બી કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે, વર્કર હની બી, કે મધપુડાની અંદર છે એ આ બે પ્રકારની માખીઓ, ત્રણ પ્રકારની છે એ માખી આવેલી હોય છે. જે વર્કર માખી છે ફક્ત રસ ચૂસવાનું કાર્ય કરે છે, બરાબર. બીજું કે જે નર માખી જે છે અને માદા માખી છે, બરાબર, નર પણ કાર્ય કરે છે, જેમાં આખા મધપુડાની અંદર છે એક જ ક્વીન માખી આવેલી હોય, શું આવેલી હોય, એક જ છે એ ક્વીન માખી આવેલી હોય. આ ક્વીન માખી જે છે એ અઢળક ઈંડા મૂકે છે, એટલે કે વર્કર માખીઓ જે છે એ બનાવે છે. તો કે વર્કર માખીનું કાર્ય શું હોય છે, તો કે ફક્ત ને ફક્ત છે મધપુડાની અંદર જે રસ ચૂસીને, એટલે કે ફૂલોમાંથી જે રસ ચૂસવાનું કાર્ય છે એ કરતું હોય છે. એટલા માટે તેનું વર્કર છે, એટલે તો એ કેવી છે, કામદાર માખી છે. એ પ્રજનનની ક્રિયામાં કોઈ ભાગ ભજવતી નથી, અથવા તો એનાથી કોઈ નવો સજીવ ઉત્પન્ન થતો નથી. નવો સજીવ કોનાથી ઉત્પન્ન થાય, તો કે ક્વીન અને નર માખી જે છે એનાથી જે નવો સજીવ ઉત્પન્ન થાય, બરાબર, ક્વીન માખીથી જ ઉત્પન્ન થાય. અને ક્વીન માખી કોઈ પણ પ્રકારનું કાર્ય કરતી નથી સિવાય કે પ્રજનન, કે મધપુડાની અંદર છે ફક્ત પ્રજનનનું કાર્ય છે એ ક્વીન માખી દ્વારા થાય છે. બાકી કોઈ પણ કાર્ય જે છે, બાકીનું બધું કાર્ય જો કરવાનું હોય તો એ વર્કર માખી એટલે કે કામદાર માખી છે એ કરે છે. ખચ્ચર છે એ શું છે, તો કે ભાર વહન માટેનું એ પ્રાણી છે, ધ્રુવ પ્રદેશની અંદર છે એ જોવા મળે છે, અને અંદર છે એ સાનાથી બનાવવામાં આવ્યું છે, કે બાયોટેકનોલોજીની મદદથી બનાવવામાં આવ્યું છે. કે વન્ય માનવ યુગલ, કે જે સજીવો જે છે કે જે માતા પિતા છે જેના સંતાન નથી એ શું એ લોકો છે, કે એ પણ બાયોટેકનોલોજીની મદદથી છે ટેસ્ટ્યુ બેબી છે એ કરી શકે છે, બરાબર. તો એ છે ટેસ્ટ્યુ બેબીથી ફલનની પ્રક્રિયા થાય તો એમાં નવો સજીવ છે એના પેઢી દર પેઢીની અંદર છે એ ઉમેરો થાય. તો આ કેવા સજીવો છે, વંધ્ય સજીવો છે. હવે લિંગી પ્રજનન કરતા સજીવો, તો કે લિંગી પ્રજનન કરતા સજીવો છે કે નર અને માદા બે વિરુદ્ધ જાતિના સજીવો જોડાય, બંને વિરુદ્ધ જાતિના સજીવો એકબીજાના સંપર્કમાં આવે અને પ્રજનન ફલનની ક્રિયા થાય અને ફલિતાંડ છે એ નિર્માણ થાય, તો આ જે લિંગી પ્રજનનથી જે નવા સજીવો છે એ નિર્માણ પામે છે. અને ઉચ્ચ કક્ષાના જે સજીવો છે એની અંદર છે એ લિંગી પ્રજનન સજીવો જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે પ્રજનન જે છે એ લાક્ષણિકતા દર્શાવતું નથી, વૃદ્ધિ લાક્ષણિકતા દર્શાવતું હતું પરંતુ આ લાક્ષણિકતા દર્શાવતું નથી, કારણ કે અહીંયા વંધ્ય સજીવો પણ આપણને જોવા મળે છે, બરાબર. આજે આપણે શું ભણ્યા, કે આપણે ચાર પ્રશ્નો જુદા જુદા ભણ્યા. પહેલું કે એનું નિવાસ સ્થાન શું છે, ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન ભણ્યા કે કયા આપણે જે આશ્ચર્ય પ્રમાણતા, નવાઈ પ્રમાણતા જે સજીવો જે છે એ કયા કયા છે એ ભણ્યા. ત્યારબાદ છે વૃદ્ધિ અને પ્રજનન એ ત્રણ એ બે લક્ષણો વિશે છે આપણે ચર્ચા કરી. તો આ બધા જ જે છે એ તમારે ટેક્સ્ટબુકની અંદર જે આપણા જે તમારી તમે 10મા ચેપ્ટરનું સ્વાધ્યાય લખો ત્યાર બાદ છે લખવાનું છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો કહું છું કે ટેક્સ્ટબુકની અંદર આ પ્રજનનનો ટોપિક આટલો નાનો જ છે, પરંતુ એમાં ફક્ત આપણને છે એ શું દર્શાવ્યું છે, અવખંડન કોને કહેવાય, કલિકા સર્જન, ભાજન, પુનર્જનન અને બીજાણુ નિર્વાહ, એ ફક્ત નામ આપી દીધા છે અને એક એક લાઇનની અંદર કહી દીધું છે, બરાબર. તો આપણે અહીંયા જે ડિટેલની અંદર છે એની ચર્ચા કરી છે, તો તમારે પણ એ ડિટેલની અંદર જ લખવાનું છે. એટલે આ ચાર સવાલો જે છે એ ફેર રૂટની અંદર લખવાના છે. આ ચેપ્ટર તમે ઓલરેડી પહેલેથી પણ ભણી ગયા છો, એકવાર તમે યુનિટ ટેસ્ટ પણ આપી દીધી છે એટલે તમને સમજવામાં પણ સરળતા રહેશે. તો સાથે સાથે રિવિઝન કરતું રહેવાનું છે,
હવે બે દિવસ પછી જે આપણે ફરીવાર બાયોલોજીની ટેસ્ટ આવશે, જેની અંદર છે 9મું ચેપ્ટર હશે, તો બધા વિદ્યાર્થી મિત્રોએ અત્યારથી તૈયારી કરવાની છે, કારણ કે 9મું ચેપ્ટર ઘણું લેન્ધી છે અને લાંબું છે, બરાબર, અને બરાબર ખાસ મહત્વનું પણ છે, તો એ ખાસ ધ્યાનમાં રાખીને જે બધા વિદ્યાર્થી મિત્રોએ છે એ 9મા ચેપ્ટરની યુનિટ ટેસ્ટની તૈયારી કરવાની છે. હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને વારંવાર જે ગ્રુપની અંદર મેસેજ કરવામાં આવે છે કે પર્સનલી ટેસ્ટ મોકલવાની છે, તો પણ ભૂલ કરો છો કે તમે ટેસ્ટ જે છે એ ગ્રુપની અંદર છે સેન્ડ કરી દો છો. તો હવે વખત ફરીવાર આવી ભૂલ ના થાય એનું ધ્યાન રાખશો. 10મું ચેપ્ટરનું સ્વાધ્યાય લખી આ ચેપ્ટર છે એની શરૂઆત છે, આ 4 પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે. હવે પછી આપણે વિશેષ જેના લક્ષણો જે છે, ચયાપચય શું છે, પ્રાકૃતિક ની અંદર છે કેવી રીતે સભાનતા પ્રાણીઓ દર્શાવે છે, એ આપણે એની સાથે છે આપણે આગળ ચર્ચા કરીશું. જય હિન્દ.